આજે આપણે એક એવા ઈશ્વરની જેના પર કૃપા જીવનને એક ચેલેન્જ આપ્યું છે કે હું તને પૃથ્વી પર તો લઈ જાઉં છું, પણ ભગવાન કૃષ્ણએ પણ એ કુરુક્ષેત્રમાં કહ્યું હતું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ, તું કર્મ કર, ફળની આશા ન રાખીશ. પણ છતાંય જ્યારે આપણે ઈશ્વરના આ કથનને શ્રવણ કરીએ છીએ પણ એને હૃદયમાં ઉતારતા નથી, ત્યારે ખરેખર આપણી વચ્ચે આજે એવા બાળકો જે આ દુનિયાને ચેલેન્જ કરી રહ્યા છે, અને એવા બાળકો દ્વારા ગણેશ વંદનાનું ખૂબ સુંદર નૃત્ય તમારી સમક્ષ લઈને આવે છે. ઈશ્વરને પણ એમ કહેવાય કે શું કરું ફરિયાદ તને, કે ફરિયાદમાં જ ફરી યાદ છે, ફરી ફરી એ યાદ તારી એ જ મારી ફરિયાદ છે. બસ એની જ એક ખૂબ સુંદર ઈશ્વરને જે ચેલેન્જ કર્યું છે. તો આવી રહ્યા છે અમિતભાઈ પટેલ, જોરદાર તાળીઓથી એનું અભિવાદન સ્વાગત કરશું. કરત હું રાખી ઓલા
અને હવે એક ગીત કુંદાની એ વેસ્ટર્ન રિધમ પ્લેઇંગ કરશે વિથ કોડિંગ કીબોર્ડ. વાહ, કીબોર્ડ ઉપર કોડ આપવા એ બહુ જ અઘરું હોય છે, પણ આ કુંદાની એ પોતે વેસ્ટર્ન રિધમ પ્લેઇંગ વિથ કોડિંગ કીબોર્ડ. સંગત કોંગો પ્લેઇંગ પણ કરશે. તો હવે આનંદ કૃષ્ણ તમારી સમક્ષ એક સરસ મજાનું સોંગ કીબોર્ડ પર પ્લેઇંગ કરશે. એટલે સાહેબ, અહીં જેટલા બેઠા છે આપણાથી થાય એટલું કરવું, ખોટે ખોટા વળ ન ખાવી. હમણાં તો 8-10 બહેનો નીકળ્યા હતા ટૂરમાં, તો હું ટ્રેનમાં સફર કરતો હતો, પણ બરાબર સવારના હું ઉઠ્યો તો બધા બહેનો જામી પડેલ. મેં કીધું મંજીરા નથી, બગાડે જ શું. મેં કીધું બેન શું કરો? મને કે નખ ઘસીએ છે. મેં કીધું નખ ઘસવાથી થાય શું? મને કે વાળ લાંબા થાય, કાળા થાય, સુવાળા થાય. મેં કીધું આ બહુ સારું કીધું. એક બેન નિમાણા થઈને બેઠેલા, મેં કીધું કા બેન તમારે વાળ લાંબા નથી કરવા, સુવાળા નથી કરવા? મને કે ભાઈ નખ ઘસા 6 મિનિટ મુઈ છું ઉઈગી. ન ફાવે ન કરવું સાહેબ, અમુક ડોક્ટરોને કરવા દેવું, કેમ કે એમનો વિષય છે. પણ સાહેબ હમણાં 2 દિવસ પહેલા જ એક સરસ મજાનો દિવસ ગયો, 2-3 દિવસ પહેલા, વેન્ટિલેશન ડે 14 ફેબ્રુઆરી. સ્ટેજ ઉપરથી ક્યારેય ખોટું નથી બોલ્યો સાહેબ, વેન્ટિલેશન ડે કહેવાય. વેન્ટિલેશનમાંથી ચીઠીઓ નાખવા વાળાનો દિવસ. આપણે કંઈ એક દિવસના મોહતા જ છીએ? આપણે એક જ દિવસ પ્રેમ કરવાનો એમ સાહેબ? આપણે ડાવા મથા ગુજરાતીઓ છીએ, 365 માંથી 366 દિવસ પ્રેમ કરી શકીએ ને એવા. મા બાપને પ્રેમ કરી શકાય, પરિવારને પ્રેમ કરી શકાય, ભાઈ બહેનને પ્રેમ કરી શકાય, મિત્રોને પ્રેમ કરી શકાય, વડીલોને પ્રેમ કરી શકાય, પત્નીને પ્રેમ કરી શકાય, આપણી પોતાની પત્નીને પ્રેમ કરી શકાય, આપણી પોતાની ને જ કરાય ભાઈ. તો એનું જીવન રામ જેવું કહેવાય. બીજાની પત્નીને પ્રેમ કરવા જાવ તો અરે હજી અંદર છે. આપણે એ નથી કરવું સાહેબ. પ્રેમની વ્યાખ્યા આખી બદલાઈ ગઈ છે. તમને થોડી ભૂતકાળમાં મારે જર્ની કરાવવી છે. આજ સાહેબ બધું ભૂલી જાજો, આજ બધા જ મોહરા ઉતારી નાખજો. અહીં કોઈ ક્લાસ 1 ઓફિસર નથી, અહીં કોઈ ડોક્ટર નથી, અહીં કોઈ વકીલ નથી, અહીં આપણી ઉંમર જ નથી, અહીં જલસા જ કરવાના છે. સંતાનો માટે પણ બહુ કર્યું, સંતાનો સારા જ છે, કદાચ નથી બોલાવતા તો એના સંજોગો છે. લેટ ધેમ ફ્લાય, આપણે એન્જોય કરો.
લાઈફ થાય નેમ ઇઝ એન્જોયમેન્ટ, અને એ લાઈફ એન્જોય કરવા માટે સરસ મજાનું પ્રયોજન ઉભું થયું છે. થેન્ક યુ વેરી મચ. એક શેર સાથે મારી વાણીને વિરામ આપીશ કે જબ તક બીકે નહીં થે કોઈ મોલ ન થા, જબ તક બીકે નહીં થે કોઈ મોલ ન થા, આજ આપ લોગો કે પ્યાર ને ખરીદ લિયા હા મન મોલ હો ગયે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ઝડપી જીવન છે, અને એમાં આપે આપના પિતાજીનો એક વિચાર પકડી લીધો કે મારે કઈક મારા પિતાજીના વિચારને કઈક કરવું છે, સાકાર કરવું છે, અને એમને અનમોલ સ્કૂલ વિશે થોડીક માહિતી આપશો સર કે ત્યાં કેવી રીતનું આયોજન, ત્યાં કેવા બાળકો આવે છે? અનમોલ સ્કૂલ જે છે એ સ્પેશિયલ બાળકો માટેનું છે કે જે મન બુદ્ધિના જેને કહેવામાં આવે છે, અને અમારી સ્કૂલની સ્પેશિયાલિટી એ છે કે અમે 10 વર્ષથી લઈને 55 વર્ષ સુધીનાને અમે લઈએ છીએ. જોરદાર તાળીઓથી એક વાર બતાવશો. ખૂબ સુંદર. એટલે આ સ્કૂલ ચાલુ કરવા માટે મારે 2 બાળકો છે, એ પણ મન બુદ્ધિના છે. એટલે અમે શરૂઆતમાં ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અમે ગયા અને ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરી કે આપણા ગયા પછી આ બાળકોનું શું થશે. એટલે એને માટે થઈને અમે દરેક જગ્યાએ ગયા, જોયું તો અમારું મન નહીં માન્યું. એટલે ફાઇનલી અમે જૂનાગઢ ગયા, અને જૂનાગઢની સ્કૂલવાળા જે હતા એ લોકોએ અમને એવો આઈડિયા આપ્યો કે તમે વડોદરામાં કંઈક ચાલુ કેમ નથી કરતા. ત્યારે મારા પાસે અહીંયા 30 એકર જમીન તો હતી, પણ અમે એ જ વિચાર્યો હતો કે વડોદરા શહેરમાં ક્યાંથી જમીન કાઢવી. પછી એક દિવસ રાત્રે બેઠા બેઠા કંઈક અચાનક વિચાર આવ્યો કે સ્કૂલમાં તો આપણે ત્યાં કરવા માટે જગ્યા તો છે. એટલે અમે પછી વિચાર કર્યો કે આપણે આ સ્કૂલ અહીંયા આગળ ચાલુ કરીએ. અદભુત. સ્પંદન સ્કૂલનો, એટલે સોરી અનમોલ સ્કૂલનો જે તમે જન્મ આપ્યો, પણ જન્મ આપ્યા પછી એક શાળા શરૂ કરીએ તો ઘણી બધી વિટંબણા હોય. હવે આપે શાળા શરૂ કરી કે 10 વર્ષથી લઈને 55 વર્ષ સુધી,
તો એમાં આપને અનુભવ થયા હશે કે બાળકો સાથે બાળકોના વિચાર, બાળકોનું શું જેનાથી તમે આગળ પ્રેરાવ છો એવા કયા? જનરલી તો આ બાળકો જ્યારે અમારી સ્કૂલમાં આવે છે ત્યારે મેઇન તો એના પેરેન્ટ્સને અમારે સમજાવવા વધારે પડે છે, કારણ કે પેરેન્ટ્સે આ બાળકોને પોતાનાથી અળગા કરેલા હોતા નથી. કારણ કે અમારી જે છે સ્કૂલ એ રેસિડેન્શિયલ સ્કૂલ છે, એટલે ઘણી વાર એવું બને કે બાળકને મૂકીને જતા રહે ને પછી 6 મહિને કે 8 મહિને આ બાળકો જ અમારા પાસે આવે અને કહે કે મારા પપ્પા ક્યારે આવશે, મારી મમ્મી મને મળવા ક્યારે આવશે, મારી બર્થડેમાં કેક કોણ લાવશે, આવા બધા અમને કાલી કાલી ભાષામાં અમને પૂછે. તો અમને વિચાર જણુક્યો કોઈક વાર કે ભાઈ આ બાળકો પોતાના પેરેન્ટ્સ માટે જમતા હોય છે તો વાય નોટ આપણે અહીંયા આગળ એક ઘરડા માણસો માટેની એક સંસ્થા ઊભી કરીએ, જેથી કરીને ત્યાં જે પણ સિનિયર સિટીઝનો આવે તે આ બાળકો સાથે દરરોજ 1.5 કલાક 1.25 કલાક કે 15 મિનિટ પણ આવીને વિતાવે તો એ બાળકો બંને વચ્ચે એક સેતુ બંધાય અને એકબીજા વચ્ચે પ્રેમ બંધાય. કારણ કે આ બાળકો પ્રેમના જ ભૂખ્યા હોય છે. અદ્ભુત વિચાર કે જે અહીંયા તમે હવે ધીરે ધીરે તમારું ક્લિયર થશે કે અહીંયા જે આ ઊભું કરી રહ્યા છે તો એમણે તો જીવન દરમિયાન પોતાના બાળકો પોતાને માટે સમય કાઢ્યો છે, પણ હવે જે સંસ્કાર પોતાના બાળકોને આપ્યા છે અને હવે નવી વૃત્તિ માટે જ્યારે જોઈન થવું છે ત્યારે આ અનમોલના બાળકો જે મા બાપને જંકી રહ્યા છે તો તમારું ઈશ્વર થકી જે આ માનવ શરીર પ્રાપ્ત થયું તેવું કહી શકાય ડોક્ટર અંકલ કે અહીંયા જે રહેનારા છે એ પોતાના બાળકોને તો પ્રેમ આપી જ ચૂક્યા છે પણ હવે જેમને મા બાપની જરૂર છે એને તમારો પ્રેમ મળવાનો છે. અદ્ભુત સેવા જે થઈ રહી છે તો મને એમ લાગે છે કે તમે કદાચ બરાબર છે કે માણસ સ્વાર્થી હોઈ શકે કે બાળકોને એમ કહે છે કે મારા મમ્મી પપ્પા ક્યારે આવશે, પણ જે અહીંયા રહેવાના છે જે વૃદ્ધ છે જે નિવૃત્ત થઈ ગયા છે એમના જીવનમાં પણ ઘણી બધી કલાઓ હશે કે ઘણી બધી પોતે એજ્યુકેશન વાળા હશે તો તમે એ લોકો માટે પણ કંઈક કરવાનો છો કે શું વિચાર કરી રહ્યો છો? જરૂર જરૂર. હવે જે આપણે ત્યાં સિનિયરો આવે તો આજકાલ તો તમે સમજો છો કે ભાઈ 60 વર્ષના કે 70 વર્ષના કે 75 વર્ષના જે સિનિયરો આવે છે એ ખૂબ જ એક્ટિવ હોય છે. આજના ટાઈમમાં એવું નથી કે ભાઈ આ લોકો કશું જ કરી શકતા નથી. આ લોકો પાસે એવી ઘણી કળાઓ હોય છે, એન્જિનિયરિંગની હોય તે ઉપરાંત મેનેજમેન્ટની હોય અને એ બધી વસ્તુઓ ટેકનિકલ વસ્તુ પણ હોય. તો અમારી ફેક્ટરી બાજુમાં જ છે, ગુજરાત ફ્લેવર્સ અને એશિયન કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કરીને છે, તો ત્યાં આગળ એ લોકો આવી અને અમને મેનેજમેન્ટનો ખ્યાલ આપે, મેનેજમેન્ટમાં મદદ કરે અને ત્યાંની પ્રોડક્ટિવિટી વધારી આપે એવી અમે આશા રાખીએ અને એ લોકોને અમે એક્ટિવ રાખીએ એ મારી. ક્યાં બાત, વાહ ભાઈ વાહ. મને લાગે કે અહીંયા જે આવનાર છે એટલે એમને એવું નહીં થાય કે અમારી બધી જે અમે જે ભણ્યા અમે જે પ્રાપ્ત કર્યું એ હવે બસ 60 વર્ષ પૂરતું હતું પણ જેટલું જીવવાના છે નહીં એનો ઉપયોગ તમે એ પછી પણ કરશો તો એમની પણ જે ફેક્ટરી છે કે અહીંયા એમનું જે પ્રોડક્શન છે તો એમાં તમે એકાઉન્ટ વિભાગમાં જે નિષ્ણાત હોય તો એકાઉન્ટમાં જાય એટલે દરેક સ્કિલ તમારી જે છે એ પણ અહીંયા અવિરત ચાલુ રહેશે અને પ્લસ બાળકોને એના મા બાપ મળશે અને સાથે સુંદર વાતાવરણ અહીંયા પ્રાપ્ત થશે. પણ ઘણી વાર અંકલ એવું બને છે ને એવું સાંભળ્યું છે સોરી કે ઘણી વાર પોતાનામાં સ્કિલ હોય 60 વર્ષે ભલે નિવૃત્ત થયા હોય પણ ઘણી સંસ્થા જે વડોદરાની આસપાસ હોય હાલોલ હોય કે ક્યાંક હોય તો એમને કદાચ રહે અહીંયા અને પછી બહાર કદાચ જોબ કરવા પણ જાય કે શું એવું પણ બનતું હોય છે તો ક્યાંક એનો પ્રકાશ કે તમે કેવી રીતે એનું બંધારણ એ બને છે ઘણી વાર. અમે હમણાં છેલ્લે અમદાવાદ ગયા હતા જી, ત્યાં આગળ એક સંસ્થા છે જે આવા પેરેન્ટ્સને રાખે છે એ ત્યાં આગળ અમને એમ કહેવામાં આવ્યું કે ઘણા લોકો તો એ રીતે હોય છે કે 11 વાગે અહીંયાથી બહાર નીકળી જાય પછી બપોરે જમવા આવે અને જમી કરીને પાછા જતા રહે અને સાંજે પાછા આવે. તમે તપાસ કરી શું હા માટે એવું કરે છે, તે લોકો બહાર ક્યાંક નોકરી કરતા હોય
એ ક્યાં કંઈ ને કંઈ ધંધો કરતા હોય, એ રીતે ઘણા લોકો કરતા હોય છે. પણ અમે અહીંયા આગળ એવું ન થાય એ માટે ખાસ અમે જોવાના છીએ કે આવી વસ્તુ અમારે કરવી નથી. બહુ જ સુંદર અને સ્પષ્ટ એક એવું એમનું માનવું છે મોટું કંકનનું, કે જે પણ અહીંયા રહે છે એ બસ આનંદ કરે. કારણ કે અત્યાર સુધી તમે બધું ગુનો પોતાના સંતાનો માટે કર્યું, પણ હવે પોતાને માટે, પોતાને આનંદ મળે એના માટે હવે સમય તમે અહીંયા વિતાવો. તમને આનંદ મળવો જોઈએ, તમને તમને નિજાનંદ મળવો જોઈએ. ઘણી વાર અહીંયા જે બેન બેઠા છે એ આત્મા અને આત્માની સાથેની એક જ્યોત, એવા ઘણા સબ્જેક્ટ હોય છે અહીંયા, ઘણી બધી મને લાગે સુવિધાઓ પણ આપણે રાખી હશે, તો એમાંની કઈ કઈ સુવિધાઓ આપ અમને આપવા ઈચ્છશો? અહીંયા આગળ અમે આ સિનિયર્સને કમ્પ્લીટલી બિઝી રાખવા માટે ઘણી એક્ટિવિટી અને અહીંયા આપેલી છે. એની અંદર અમે ખાસ કરીને અમે અહીંયા ડૉક્ટરની ડૉક્ટર માટે એક રૂમ રાખ્યો છે જ્યાં અમે ડૉક્ટર એ લોકોને રેગ્યુલરલી આવીને તપાસે. તે ઉપરાંત અમે એ પણ રાખ્યું છે કે ત્યાં આગળ આપણે શું કહેવાય મેડિટેશન પણ કરી શકાય એમ છે. તે ઉપરાંત ફિઝિયોથેરેપી સેન્ટર અમારે ત્યાં છે, જ્યાં મસાજ સેન્ટર છે. એ બધી વસ્તુઓ અહીંયા એ લોકોને મળી શકે. અદ્ભુત સેવાઓ, સેવાઓ સાથે તમારે માત્ર અહીંયા રહેવું એવું નથી. તમે સવારથી ઉઠો તો ત્યારે ધ્યાન કરી શકો, યોગા કરી શકો, ઘણી સુંદર અહીંયા લોન છે, લોનમાં તમે ચાલી શકો. ત્યારબાદ ઘણી વાર આપણને એમ થાય કે સવારે જોગિંગમાં બેડમિન્ટન રમવું છે, ત્યારથી તો બેડમિન્ટન કોર્ટ પણ અહીંયા ઉપલબ્ધ છે. હું આવ્યો ત્યારથી ઘણું બધું મેં જોયું. તો તમે માત્ર અહીંયા આવ્યા પછી ઘણી વાર એવું બનતું હોય કે આ બનાવ્યું તો છે પણ એની સાથે તમારી પ્રવૃત્તિ, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે એ બધી જ ક્યાંક વિડીયો જોઈ શકો. ટીવીની પણ ખૂબ સુંદર સુવિધા છે, ક્યાંક યોગાસન કરી શકો, મેડિટેશન કરી શકો, ઇન્ટર ગેમ કેરમ છે એ પણ તમે રમી શકો. એ બધું જ આયોજન આ સંસ્થાની અંદર જે ઉપલબ્ધ છે એને માનનીય શ્રી બધું અંકલે જે બહુ જ સુંદર રીતે જે તૈયાર કર્યું છે, મને લાગે છે કે એમના પિતાજીના આશીર્વાદ, એમના વિચારો જે એમને પોતે કર્યા છે એ જ વિચારોને લઈને એક સુંદર આકાર જે અહીંયા થઈ રહ્યું છે. મને લાગે એ તમને બધાને એમની વાતો પરથી એમ લાગ્યું હશે કે એમને ન તો કોઈ પ્રોફેશનલ કે કોઈ ફાયદો નથી, પણ બસ એમને એક ઈચ્છા એવી છે કે મારા પિતાજીએ જે કહ્યું એ મારે કામ કરવું છે. અને એ કામ તમારી સમક્ષ આજે અહીંયા ઉદઘાટન થવા જઈ રહ્યું છે. મને લાગે બટુ મંગલ એક વાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. થેન્ક યુ બટુ મંગલ, તમે ખૂબ સુંદર વિચારો સર્વની સમક્ષ રજૂ કર્યા, પ્રસ્તુત કર્યા. આપને પણ કદાચ પ્રશ્નો હશે, આવ્યા હશે, જોયું હશે, પણ એમાંથી એમને જે વિચારો કર્યા અને કહ્યા એ પ્રમાણે તમને પણ આનંદ આવ્યો. એક વાર જોરદાર તાળીઓથી ડોક્ટર ચૈતન્યભાઈ ભુજ. ડોક્ટર સાહેબ, ઘણી બધી પ્રવૃત્તિ જોઈ, તમે અહીંયા નિદર્શન કર્યું, આપનું શું લાગે છે? નમસ્કાર. આપ સર્વની સમક્ષ હું સી એસ ભુજ, ચૈતન્ય શરદ કુમાર ભુજ અહીંયા હાજર રહી શક્યો એ બદલ હંસાબેન અને કાતરાણી સાહેબનો ઘણો જ આભારી છું. એક વખત કાથાણી સાથે કહ્યું કે એમણે શા માટે આ પ્રોજેક્ટ કર્યો, એમને પપ્પાએ કહ્યું. કાથાણી સાથે મને વાત કરી જ્યારે, તો મેં કહ્યું કે સિનિયર સિટીઝનનું છે તો મારા ફાધર શરદ કુમાર ભુજ અહીંયા બેઠા છે, એક્સ ચીફ એન્જિનિયર ફ્રોમ જીઈબી. તો મેં કહ્યું કે તમારે કરવું જોઈએ. એટલે એમણે કહ્યું કે નહીં, કામ છોકરાઓ કરે, તું પણ સિનિયર છો એટલે ઉદઘાટન તારે જ કરવું જોઈએ. એટલે કાથાણી સાથે પપ્પાએ કહ્યું એટલે એમણે કર્યું.
અને મને પપ્પાએ કહ્યું એટલે હું અહીંયા બેઠો છું. એટલે એવું થયું કે આપણે વડોદરાની અંદર બિગ એફએમ ઉપર એક પ્રોગ્રામ ચાલતો હતો, એની અંદર એ લોકોએ બિગ બરોડિયન એવો પ્રોગ્રામ રાખ્યો હતો, એટલે કલેક્ટર કમિશનર વગેરેને બોલાયા હતા. તો મને પણ બોલાવેલો અને એમને મને કહ્યું બપોરે કે તમે આજે રેડિયો સ્ટેશન પર આવશો, હું ત્યાં ગયો એટલે વાત કરી કે બિગ બરોડિયન પર તમારે બોલવાનું છે. એમાં એમણે બધા સવાલો પછી એક સવાલ એવો પૂછ્યો કે ધારો કે તમારે એક કોઈ સ્વપ્ન વિચારવાનું હોય તો તમે શું વિચારશો? એટલે મેં એમ કહ્યું સ્પોન્ટેનિયસલી ત્યારે કે મારે એક પ્રોબ્લેમ છે કે અમે જે સી સી બુચ ટ્રસ્ટ રન કરીએ છીએ એની અંદર હું જોઉં છું કે વડોદરાની અંદર આટલા બધા બાળકો છે કે જે લોકો શેરી બાળકો છે, સ્ટ્રીટ ચિલ્ડ્રન છે, સ્લમ ચિલ્ડ્રન છે, 2.5 લાખથી વધારે છે. તો એમાંના અમે તો ફક્ત 300 જ લુક આફ્ટર કરીએ છીએ, પણ એ લોકોને બહુ મોટી તકલીફ છે. અને કાથરાણી સાહેબ જેવા જે લોકો આવું કામ કરી રહ્યા છે એમને ઇવન દિવાળીમાં રજા આપવાની હોય સ્ટાફને તો પણ તકલીફ પડે છે કે કેવી રીતે રજા આપવી. અમે જે રેલવે પ્લેટફોર્મ પર છોકરા જોઈએ છે એમને તો પેરેન્ટ્સ છે જ નહીં, અનાજ છે, અને જે લોકો શાળામાં રહે છે એમને પણ વેકેશનના પ્રોબ્લેમ્સ છે. તો એક બાજુ વી હેવ અ પ્રોબ્લેમ ફોર ચિલ્ડ્રન, કે એ લોકોની કેર કરનાર લોકોને પણ પ્રોબ્લેમ્સ છે. બીજી બાજુ આઈ રિયલાઇઝ કે મારા કન્સલ્ટિંગ રૂમની અંદર કેટલા બધા દર્દીઓ, હું પૂજા ક્લિનિકમાં કામ કરું અલકાપુરીમાં, અલકાપુરીમાં 10,000 ફૂટથી વધારે મોટા એવા બંગલામાં રહેતા લોકો પણ એમના પંખીઓ માળા તમે જાણો છો એમ આજકાલ વિખાઈ રહ્યા છે. પહેલાં એક ચક્કો અને ચક્કી બનાવતો હતો, હવે એવું નથી, એક ચક્કો ઉડે છે અને એક ચક્કી ઉડે છે અને માળો ખાલી થઈ જાય છે. તો આ ખાલી થતા માળાને ફરી વાર કેવી રીતે ભરવા? અને મને આવનાર દર્દીઓ એમ કે સાહેબ મને 70 થયા 80 થયા, છોકરો જર્મની છે, દીકરી અમેરિકા છે અને છોકરા નથી એટલે ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ નથી, તો મારે એકલા એકલા અહીંયા જીવવામાં મને વર્થલેસ લાગે છે. ગઈકાલે જ મેં કોઈ પેશન્ટને જોયા છે કે હી ઇઝ ટોટલી ડિપ્રેસ કે મારો દીકરો મને મૂકીને અમેરિકા ગયો, મને કેમ ન લઈ ગયો. એટલે આવા સંજોગોમાં એક બાજુ ચિલ્ડ્રન, બીજી બાજુ સિનિયર સિટીઝન. તો મેં રેડિયો પર એવું કહ્યું કે આઈ વોન્ટ ટુ બી ચિલ્ડ્રન સિનિયર સિટીઝન બ્રિજ. બ્રિજ એટલે કે પુલ, એનું પોતાનું કંઈ નથી હોતું પણ એના પરથી લોકોની અવર જવર થાય છે, કામ સંભાય છે, વસ્તુઓ અને ટ્રાફિક અને બધા જ કાર્યો પાર પડે છે. તો મને ખાલી આવો એક વિચાર આવ્યો હતો, એ વાતને હજી 4-5 વર્ષ થયા, પરંતુ એ દરમિયાન કાથરાણી સાહેબને, હંસાબેનને અમે મળતા હોઈએ છીએ, એમને આ વિચાર આવ્યો હતો, મને આ વિચાર આવ્યો અને બે વિચારો ભેગા થયા અને એમાંથી આ એક ફળીભૂત થયો પ્રોજેક્ટ જે 4 વર્ષ પણ નથી થયા અને એ મૂર્તિમંત થઈ ગયું છે. અને મેં તમને કહ્યું એમ હું ફક્ત બ્રિજ છું, સી એસ બ્રિજ છું, અને બધું જ કાર્ય એમણે કર્યું છે. અમારે વાત થાય કે બોમ્બેની અંદર કામ સોંપ્યું છે, ભાઈની અરે વાત થઈ છે, આર્કિટેક્ટનું વાત થઈ ગઈ છે, વચ્ચે વચ્ચે દરેક સ્ટેજ પર અમારે વાત થઈ છે, વચ્ચે પણ અમે આવીને જોઈને ગયા પપ્પાને લઈને. પણ કહેવાનો મતલબ શું છે કે એક સારો વિચાર, દેર ઇઝ નથિંગ પોસિબલ ટુ ડિલિવર વિધાઉટ કન્સીવિંગ ધી આઈડિયા ઓર ધ ચાઇલ્ડ ફર્સ્ટ. સો એ કન્સેપ્શન જે થયું હતું એને વધારે આગળ વધ્યું અને આ પ્રોજેક્ટ બની શક્યો. સો તમે જાણો છો એમ વડોદરાની અંદર અને દેશભરમાં ઘણા બધા ભૂલકા ઘર છે, બાળકોને રહેવાની જગ્યાઓ છે અને ઘણા બધા વડીલ પરિવારો વડોદરામાં લગભગ 70 છે અને રેસિડેન્શિયલ પણ છે, પરંતુ દરેક જગ્યાએ કંઈક ને કંઈક મિસ થાય છે. બાળકોને કેર કરનાર લોકો પર્સનલ કહી શકે એવા નથી અને વડીલોને પાસે છોકરા કે ગ્રાન્ડ ચિલ્ડ્રન નથી. તો અહીંયા આ બંને એક સંકુલમાં ભેગા થયા છે, એનાથી વધારે સારું કંઈ ન હોઈ શકે. 2017ની અંદર ઇવન આ વેલેન્ટાઇન ડેના દિવસે અને 14-16ની વચ્ચે સીએનએન ઉપર જે કોઈએ પણ વિડીયો જોયો હોય તો એ લોકોનું પણ એવું કહેવાનું છે, અને પીડિયાટ્રિશિયન્સ જે લોકોની ઉંમર બીજા બધા ડોક્ટર જેટલી જ ક્લાસમેટ જેટલી હોય પણ કારણ કે એ લોકો આખો દિવસ યંગ છોકરાઓ સાથે રહે છે એટલે એમને પોતાને ઉંમર અને મોટાપો ઓછો લાગે છે. સો મારું કહેવાનું એવું છે કે તમારે ગરમી વધારે કરવી હોય તો ગરમ વસ્તુ મેળવી જોઈએ, તમારે ઠંડી વધારવી હોય તો તમારે એસી ઉમેરવું જોઈએ, તમારે જિંદગીની ક્વોલિટી અને ક્વોન્ટિટી જો વધારવી હોય અને તમારી ઉંમરને ઓછી કરવી હોય તો તમારે એમાં નાની ઉંમરના વ્યક્તિને ઉમેરવી જોઈએ.
સંદાસ તમારો યંગ હોવો જોઈએ, ગમે તે ઉંમર આપની હોય. આપની ઉંમર આજે આપની બાકીની જિંદગીમાં સૌથી વધારે યંગેસ્ટ છો તમે. એટલે એને વધારે ડાયલ્યુટ કરવા માટે વધારે યંગ લોકોને મળો. અને જેને લાંબુ જીવવું હોય, પરમ દિવસે જે પેશન્ટને રજા આપી છે એ 91 વર્ષના છે કે મારે ફક્ત 120 વર્ષ જીવવાની ઈચ્છા છે, એટલે સાહેબ આ 200 મરી જાહે એવું માનીને દવા ના કરતા હું જીવવા માંગુ છું. એટલે એવા લોકો છે કે જે આ બધી વસ્તુઓનો અનુભવ ધરાવે છે, એકબીજા સામસામે યુઝફુલ થાય એવો ઈરાદો છે. આ એક અનમોલ પ્રસંગ છે. અનમોલ સ્કૂલની સાથે તમારે વર્ષોનો સંબંધ છે. છોકરાઓને જ્યારે આપણે સમજાવીએ, ફિઝિયોથેરાપી કરાવવાની હોય, ટીચર હોય, પરંતુ આપણે કહીએ પણ એ સમજે નહીં, સાંભળે નહીં, માને નહીં, માને તો પાળે નહીં, પાળે તો એને ચોંટી રહે નહીં, પરંતુ આપણે એમને એમ કહીએ કે કસરત કરો તો એ નહીં માને. પણ અમે એમને ટેબલ ટેનિસનું ટેબલ આપ્યું તો કાથરાણી સાહેબે અમને પરમિશન આપી કે તમે આપી શકો છો. અને મિત્રો તમને હું કહું કે સારા વિચારની પણ એક ઇન્ફેક્શન લાગે છે. એટલે એમણે વિચાર કર્યો, શરૂ કર્યો, અમે આવ્યા, અમને લાગ્યું, અમને એમણે પરમિશન આપી, મેં એને ટેબલ ટેનિસનું ટેબલ ઓર્ડર કર્યું. આ વાતની કાથરાણી સાહેબને પણ ખબર નથી કે છોકરાઓ રમે એટલા માટે ટેબલ ટેનિસનું ટેબલ આપવાનો વિચાર કર્યો. અને મેં ઓર્ડર કર્યો અને મેં તારીખ કહી કે આ તારીખે પર્ટિક્યુલર કારણોસર અમારે એ જ દિવસે કરવું છે. અને એ દુકાનદાર, આપણે એમ કહીએ છીએ કે દુકાનદારો બધા ખરાબ છે, ભારત આપણું બગડી રહ્યું છે, કોઈને કોઈની પડી નથી, બધા પોતપોતાના પૈસા કમાવામાં પડ્યા છે, આવું બધું છાપામાં વાંચે છે, પણ હકીકતમાં આપણે જોઈએ પણ છીએ કે સારી વસ્તુઓ થઈ રહી છે. એણે મને કહ્યું, સાહેબ ટ્રકના કારણે ધેર ઇઝ અ પ્રોબ્લેમ, મારી આગળ ડિલિવરી થઈ નથી, તમારે ડેટ વાઇઝ આ તમારે ટેબલ આપવાનું છે, મને ખબર છે, પણ તમે જે સિલેક્ટ કર્યું હતું એના કરતાં હાયર કેટેગરીનું મારી આગળ છે, તો હું તમારી પરમિશન લેવા માંગુ છું કે તમે આટલું સારું કરો છો, કાથરાણી સાહેબ આટલું સારું કરે છે, તો મને એક સારું કાર્ય કરવાનો મોકો આપો. મારે એક્સ્ટ્રા પૈસા નથી જોતા, પણ હું તમને ઓર્ડર કર્યું તેના કરતાં વધારે સારું ટેબલ ત્યાં મોકલી આપું તો. અને એણે અહીંયા મોકલી આપ્યું. સો એક વેપારી કે જે પોતે પોતાના ધંધામાં પ્રોફિટ માટે કામ કરે છે એને પણ આ સારા વિચારોની અસર થઈ જાય અને એણે પોતે પણ દાન કરવાનું નક્કી કર્યું. આ વાત મેં પ્રિન્ટ કરવાની કીધું, પ્રિન્ટરે કીધું કે સાહેબ મારાથી કેમ ડોનેશન ના અપાય, ખાલી વાત છાપવાની આવી તો પ્રિન્ટરે કહ્યું કે મારો અધિકાર નહીં, મેં કીધું તમારે જરૂર નહીં, તો કે કેમ, હું માણસ નથી, મને સારા કાર્યો કરવાની પરમિશન નથી. એટલે હું કહેવા એ માગું છું કે એક નાનું કાર્ય સારું કરવાથી બીજા 25 સારા કાર્યો થાય છે. એટલે કોણે શું કર્યું, કેટલું ખરાબ છે અને આમાં કોઈ જીવવાનો કંઈ અર્થ જ નથી, આખો દેશ ખાડે ગયો છે, આ વાતોથી કંઈ થવાનું નથી, પરંતુ મારાથી શું થઈ શકે, હું સોસાયટીને શું આપી શકું, એનો કાથરાણી સાથે વિચાર કર્યો છે. એવી રીતે આપણે પણ બધા એમને સાથ આપી રહ્યા છીએ અને બધા જ પોતપોતાની રીતે બધું કરતા જ હોય છે, તો એવું કરવાથી ડેફિનેટલી આપણને ફાયદો થવાનો છે. ઘણી જાતના સિનિયર સિટીઝન હોમ્સ ગુજરાતમાં છે, ઘણા એવા છે કે જેમાં લોકોએ ખરીદવાના છે. હવે એ તમે ખરીદો 20-30-40 લાખના 1-2-3 બેડરૂમના, એવા વડોદરામાં પણ છે, બધે પણ છે, પણ એ દરેક વ્યક્તિ માટે સહેલું ન એ બને. અને ઘણા લોકો એવા પણ છે, અમારા પાડોશી પ્રફુલભાઈ અહીંયા આવ્યા છે, ડૉક્ટર પ્રફુલ પટેલ કેનેડાથી, હવે એમને અહીંયા ઘર છે, બધું જ છે, કેનેડામાં પણ છે. પહેલાં એવું હતું, તમે સૌ જાણો જ છો, કે 3 મહિના પંખીઓની જે અવરજવર હોય છે નળ સરોવર પર, એવી રીતે આપણા બધા વડીલોની પણ અવરજવર હોય છે. અને પહેલાં રાજાને જ ખાલી એવું હતું કે એમની શિયાળુ ને ઉનાળુ રાજધાની જુદી હતી, પણ હવે પ્રજા પણ આવું એફોર્ડ કરે છે. તો એવી રીતે પ્રફુલભાઈ પણ અહીંયા આવ્યા છે, તો મેં એમને પણ એમ કહ્યું કે તમે અહીંયા આવીને જુઓ. તો મારું કહેવાનું શું છે કે સપોઝ કોઈ માણસ 3 જ મહિના માટે અહીંયા આવે છે, એટલે એ જે વાત એમની છે કે નોકરી વોકરી કરવા જવાની જરૂર નથી, આપણે પ્રવૃત્તિ છે એનો અને નિવૃત્તિ છે એનો ઉપયોગ કરવાનો છે. અને એકચ્યુઅલી મારે પણ મારા પ્રશ્નની શરૂઆત એ જ કારણ થઈ કે મેં એમ વિચાર્યું કે નિવૃત્તિ થાય ત્યારે આમ કરશું એવું બધા જ લોકો વિચારે છે. કાર્યા સાહેબે કીધું મેં દીધી, પણ બધા લઈ નથી શકતા અને મેડિકલમાં તો લેવાની હોતી જ નથી. એ સંજોગોમાં પ્રવૃત્તિ નિવૃત્તિમાં કરશું, પણ નિવૃત્તિ ક્યારે થાય નક્કી નહીં, કાલ કોણે જોઈ છે. એટલે મને એમ થયું, તમે જે વાપરો છો એનાથી હું જુદો શબ્દ વાપરું છું, મને એમ થયું કે નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરવામાં આપણા હાથમાં નક્કી નથી કાંઈ, પણ પ્રવૃત્તિમાં જો નિવૃત્તિ લઈને સારું કામ કરીએ તો કેવું. એટલે અમે મારા દાદાની યાદ માસી શ્રી બુચ ટ્રસ્ટ ચાલુ કર્યું અને એ અનુભવ ઘણો સારો રહ્યો. અને થોડા 10 પેશન્ટ ઓછા જુઓ, પણ બીજા 50 વધારે લોકોને મદદ કરી શકો એ આઈડિયાથી કરેલા કામમાં અહીંયા વધારે મને મળવાનો, કોન્ટ્રીબ્યુટ કરવાનો
અને એવા 300 જુદી જુદી જાતના છોકરાઓ કે અહીંયા મેન્ટલી ચેલેન્જ છે, બીજા 70 હિયરિંગ ઇમ્પેર્ડ છે, બીજા ઓટિસ્ટિક છે, એવા 35 છોકરાઓ બીજા બ્લાઇન્ડ ગર્લ્સ છે. તો આ બધાનું કામ કરતા કરતા ક્લિનિકની બહાર નીકળવાથી જે નવા કાર્યો થયા અને ઇનોવેટિવ કાર્યો થયા, એને કારણે આપણને વડોદરાને આ ઇન્ડિયા એવોર્ડ કે લિંકા એવોર્ડ કે જે બધું મળ્યું એ મને નહીં, એ કાર્યોને મળ્યું છે. અને એ કાર્યો નિવૃત્તિમાં નહીં પ્રવૃત્તિમાં નિવૃત્તિથી મળ્યું છે. એટલું વધારે ને વધારે લોકોને નિવૃત્ત થવાનું અને નિવૃત્ત લોકોને વધારે ને વધારે પ્રવૃત્ત થવાની સલાહ અને સૂચન અને રિક્વેસ્ટ સાથે વિનંતી. થેન્ક યુ વેરી મચ ડોક્ટર સાહેબ. જોકે કે આપ ડોક્ટર છો, યુકે ની અંદર કદાચ તમને ખ્યાલ હશે કે આજકાલ માણસ ડિપ્રેશનમાં બહુ જ આવી જાય છે અને ડિપ્રેશનમાં આવવાથી ઘણા બધા ખોટા રસ્તા ઉપર પણ જાય છે. તો યુકેમાં તો એવું હવે શરૂ થયું છે કમિટી બનીને એને એ રોકવા માટે. આપણે પણ હવે જ્યારે આવું સરસ કાર્ય કરીએ છીએ તો આપણા થકી પણ એવું બની શકે કે ડિપ્રેશન જે થોડા તેના વિચાર જે છે અને સવાલ જે છે એનો ઉપાય એ અહીંયા મૂર્તિ મંત્ર થઈ ગયો છે. આ લોકો જ્યારે પોતે એકલા નથી, સિનિયર સિટીઝન્સ એ એકલા નથી, એવું જ્યારે બાળકો સાથે બેસશે બાગમાં અને બાળકોને જ્યારે ખબર પડે કે મારે દાદા દાદી છે, એટલે બેમાંથી કોઈને પણ ડિપ્રેશન વધી ન શકે એનો ઉપાય જ એ જ હું કહી રહ્યો છું કે એટલા માટે જ આ ચિલ્ડ્રન અને સિનિયર સિટીઝન વચ્ચે બ્રિજ બનવું જોઈએ એ મારો CSB તરીકે વિચાર હતો. એ આઈડિયા છે જોરદાર તાળીઓથી હું સાહેબને આપણે વધાવી, કારણ કે આ જ આપણી પ્રવૃત્તિ જે આજે ધ્યેય લઈને ચાલી રહ્યા છે અને બુટ સાહેબ પણ ઘણા બધા દર્દીઓની સાથે સંપર્કમાં છે, એમને પણ આવા અનેક મળતા હશે, એમને પોતે સારા રસ્તા ઉપર પોતે વિચાર આપીને એને કન્વર્ટ કરે છે. તો મને લાગે છે કે હવે એવો સમય છે કે ક્યાંય આપણે જવું નહીં પડે, બસ આવા જ એક બીજા બીજાની અંદર એક બીજાના વિચારોની અંદર આપણે પ્રવૃત્ત થઈ નિવૃત્ત બનીએ તો જ જીવન સફળ રહેશે. થેન્ક યુ. મને ખાતરી છે કે જે જાતની વ્યવસ્થા કરવામાં આવી છે એ કોમર્શિયલી કે કોઈ બિલ્ડર કરી જ ન શકે. આ કોઈ દીકરો એના મા બાપના વિચારને લઈને આવી વ્યવસ્થા ઊભી કરે, આની પાછળનો હેતુ કોઈ એમનો એમ કે કોમર્શિયલ નથી. એ સંજોગોમાં એવું મારું માનવું છે કે આ વાત બધાને ખબર પડ્યા પછી એમની તકલીફો વધી જવાની છે કે આટલા બધા લોકોને હું કેવી રીતે રાખું, હું તો ખાલી 20 જ રૂમને એમાં 40 જ જણને રાખી શકું છું, તો એમને વધારે ને વધારે તકલીફ પડે એવી શુભેચ્છાઓ સાથે હું વિનંતી. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.